વડોદરાના ચાંદોદ ગામની ગોદમાંથી પસાર થતી અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં ગંગા દશહરા પર્વની ઉજવણીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો તો ગંગા દશહરાના પર્વના પ્રથમ પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને બ્રાહ્મણ વૃદ્ધ દ્વારા વેદ મંત્રોના પઠન સાથે માતા ગંગા નર્મદાની ભવ્ય અને દિવ્ય આરતી કરી હતી તો વડોદરા જિલ્લાના ડભોઈના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ખાતે પ્રસિદ્ધ રાવ ઘાટના કિનારે દસ દિવસીય ગંગા દશહરા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ મહોત્સવમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા અને રાવ ઘાટ ખાતે ગંગાજી નર્મદાજી માતાની દિવ્ય આરતી કરી હતી તો નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના સેવા દાયિત્યના નવ વર્ષ પૂર્ણ થવાના અવસર પર ગંગા દસહરાનું પર્વ એમ બે પ્રસંગોનું સુભંગ સમન્વય થયો હતો અને તે નિમિત્તે બ્રાહ્મણ વૃંદ દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી તો સુપ્રસિદ્ધ રાવ ઘાટના કિનારે ગંગાજીનું પૂજન પૃથ્વી પર અવતરણ થયું હતું તેની સ્મૃતિમાં વર્ષોની પરંપરા મુજબ ગંગા દશહરા મહોત્સવ ઉજવાય છે તો મહોત્સવની દસ દિવસ સુધી ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી દરમિયાન રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થઈ નર્મદાજીની આરતીનો લાભ લેશે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે અહીં પૂજા અને મહાઆરતી થતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું તો આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ભાવિકોને મુખ્યમંત્રીની સાક્ષતા અને મૃદુ સ્વભાવનો પરિચય થયો હતો તો મહાઆરતી બાદ ગાઢ ચડતી વેળાએ મુખ્યમંત્રી ઉપસ્થિત ભાવિકોને મળ્યા હતા તેમજ બાળકો સાથે સ્નેહભર વાર્તાલાપ કર્યા હતા આ સાથે સાથે આ પાવન અવસરમાં છોટાઉદેપુરના સાંસદ ડબોના ધારાસભ્ય જિલ્લા પંચાયતના પ્રમુખ અગ્રણી કલેક્ટર ડીઓ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રાંત અધિકારી પદાધિકારીઓ અગ્રણીઓ સાધુ ચાંદોદના ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી અને આ મહારરતીનો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ